પીએમ મોદી બે દિવસના પોલેન્ડના પ્રવાસે છે. 45 વર્ષ બાદ મોરારજી દેસાઈ બાદ પીએમ મોદી પોલેન્ડના પ્રવાસે પહોંચ્યા છે. પોલેન્ડના પાડોશી દેશ યુક્રેન અને રશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પીએમ મોદીની આ યાત્રા પર સૌ કોઈની નજર છે. જોકે આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો વિશે. જી હા, ગુજરાત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોનો ઇતિહાસ ખૂબ જ જૂનો અને રસપ્રદ રહ્યો છે. ગુજરાતમાં પણ, ખાસ તો જામનગર. આ સંબંધ શા માટે ખાસ છે એ આપને એ વાતથી સમજાશે કે પીએમ મોદીએ અહીં પોલેન્ડના વોર્સોમાં નવાનગરમાં મેમોરિયલ ખાતે જામ સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. જામ સાહેબ દિગ્વિજયસિંહ સમર્પિત અહીં સ્મારક છે, જેઓ વર્તમાનના જામનગર અને પૂર્વ નવાનગરના રાજા હતા. 1942માં યુએસએસઆરના શરણાર્થી બાળકો માટે જામનગરમાં એક પોલિશ ચિલ્ડ્રન્સ કેમ્પની તેમણે સ્થાપના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મુલાકાતને આવકારીને ટ્વીટ કર્યું અને જણાવ્યું કે ભારત અને પોલેન્ડના સંબંધોને આગળ વધારવામાં ગુજરાતની વિશેષ ભૂમિકા ઇતિહાસમાં કોતરેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ ગુજરાતમાં 600થી વધુ પોલિશ શરણાર્થી બાળકોને આશ્રય આપ્યો હતો, જે દયાનું કાર્ય આજે પણ પોલેન્ડમાં યાદ કરવામાં આવે છે. તેમના દયાળુ હાવભાવને શ્રદ્ધાંજલિ રૂપે વોર્સોએ જામ સાહેબને ગુડ મહારાજા સ્ક્વેર અને અન્ય મુખ્ય સ્મારકોથી સન્માનિત કર્યા છે. મહત્વનું છે કે બીજા વિશ્વયુદ્ધ સમયે એટલે કે 1942માં જ્યારે જર્મન નાઝીએ પોલેન્ડ પર હુમલો કર્યો ત્યારે જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના 1000થી વધુ નાગરિકોને આશરો આપ્યો હતો, જેમાં મોટા ભાગે અનાથ બાળકો હતા. તેમના આ પરોપકારને આજે પણ લોકો યાદ કરે છે અને માટે જ પીએમ મોદી ત્યાં પહોંચ્યા, તો જામ સાહેબના આ યોગદાનના સ્મરણને વાગોળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.